જય શ્રી સ્વામિનારાયણ માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ ગુરુકુલ ચાલો ગૌરાંગ સોનારા સર પાસે સંસ્કૃત શીખીએ મિત્રો આજે ધોરણ અગિયારમાંથી પદ્ય પાંચ ભસ્માવશેષમ મદનમ ચકાર એટલે કે કામદેવને ભસ્મ સાત કરી દીધો છે એવું સરસ મજાનું જે આ પદ્ય છે તેને આપણે જોઈએ કદાચ તમે કામદેવ વિશેની જે વાર્તા હશે તે સાંભળી હશે ખાસ કરીને જ્યારે દેવો પર તારકાસુનો ખૂબ ત્રાસ વધી ગયો હતો તે સમયે આ ત્રાસમાંથી મુક્ત થવા બ્રહ્મદેવ પાસે બધા દેવો ગયા અને ત્રાસ નિવારણનો જ્યારે ઉપાય પૂછવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે શિવ અને પાર્વતીનો પુત્ર સેનાપતિ બનીને તારકાસુર સાથે જ્યારે યુદ્ધ કરશે ત્યારે એ યુદ્ધમાં તારકાસુરનો વધ થશે અને ત્યારે દેવોને આ ત્રાસમાંથી મુક્તિ મળી શકે છે આ કાર્યને સંપન્ન કરવા માટે શિવ પાર્વતીનો વિવાહ થવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને દરેક દેવોએ આ ભગીરથ કાર્યને આદર્યું એકવાર હિમાલય પર્વત પર મહાદેવ શિવ તપશ્ચર્યામાં મગ્ન હતા તે સમયે અહીં પાર્વતી દેવી તેમની સેવા કાજે આવતા તેમની પૂજા કરતા હતા અને ત્યારે બધા દેવોએ કામદેવ દેવને એક કાર્ય સોંપ્યું કે અકાળે પણ વસંત ત્યાં ખીલી ઉઠે અને વસંતના મનોહર મનોરમ્ય વાતાવરણમાં પાર્વતી શિવ ભગવાનને કમળ કાકડીની માળા પહેરાવે અને આ અવસરે કામદેવ સક્રિય બનીને સંમોહન નામનું અમોઘ બાણ જે ધનુષ્ય પર ચડાવે છે શિવ તપશ્ચર્યામાંથી જરા વિચલિત થાય છે પોતે થોડો પળ માટે પાર્વતી તરફ દ્રષ્ટિ કરે છે એમની નજર ધનુષ્ય ને ધારણ કરનાર કામદેવ પર થાય છે પણ તરત જ શંકર ભગવાન પોતાના મન ઉપર સંયમ કેળવી લે છે અને કામદેવની આ જે કુચેષ્ટા છે કે તેમની તપશ્ચર્યા જે ભંગ કરી તેનાથી શિવ ભગવાન ખૂબ જ ક્રોધિત થઈ ઉઠે છે અને પોતાનું ત્રીજું નેત્ર તેઓ ખોલીને પળવારમાં જ કામદેવને ભસ્મીભૂત કરી નાખે છે તો આ જે પ્રસંગ છે જેને અહીં વણી લેવામાં આવ્યો છે કુમાર સંભવ જે કાલિદાસ દ્વારા રચાયેલું છે તેના ત્રીજા સર્ગમાં આથી આ પદ્ય લેવામાં આવ્યું છે ખાસ કરીને અહીં સંસ્કૃત ભાષામાં તેમના પાંચ જે મહાકાવ્યો છે તેમાંનું આ એક છે અને એવા આ કુમાર સંભવમાંથી જે પાર્વતી અને શિવના વિવાહ પૂર્વેની એક પ્રસિદ્ધ ઘટના છે જે આ કુમાર સંભાવના ત્રીજા સર્ગમાં આવે છે જે મેં તમને વાર્તા કહી જે કામદેવ દહન તરીકે પણ ઓળખાય છે મિત્રો તો તેમાંના શ્લોકો આપણે જોઈએ એમાંનો પ્રથમ શ્લોક અથોપન્ય નિન્ય ગિરીશાય ગૌરી તપસ્વીને તામ્ર કરેણ વિશો સિતામ ભાનુમતો મયું ખે મરધામ ખીની પુષ્કર બીજ માલામ મિત્રો અન્વય એટલે કે આ શબ્દોને છૂટા પાડીને જે આપણું ટ્રાન્સલેશન છે એ પ્રમાણે અહીંયા ગોઠવવાનો પ્રયત્ન કરેલ છે આપણી ટેક્સ્ટબુકમાં જે આપણે ક્રમશઃ જોઈએ અન્વય જે દરેક શ્લોકમાં આવશે અથ ગૌરી તપસ્વીને ગિરી શાય તામ્ર ઋચા કરેણ ભાનુમત પુષ્કર મયુખી વિશો અથ ગૌરી અહીંયા અર્થ લેવાનો છે પછી પાર્વતીએ પછી ગૌરી એટલે અહીંયા અર્થ લેવાનો છે પાર્વતી પછી પાર્વતીએ તપસ્વીને ગિરી શાય તામ્ર ઋચા અહીંયા તામ્ર ઋચા એનો અર્થ લેવાનો છે તાંબા જેવી કાંતિવાળા હસ્ત વડે અને તાંબા જેવી કાંતિવાળા હસ્ત વડે સૂર્યના કિરણોથી સૂર્યના કિરણોથી સુકવેલી મયુખી એટલે કે કિરણો વડે સૂર્યના કિરણો વડે સુકવેલી મિત્રો આ જરા ટ્રાન્સલેશન સમજજો સારી રીતે પછી પાર્વતીએ પોતાના તાંબા જેવી કાંતિવાળા અથવા તો લાલ હસ્ત વડે સૂર્યના કિરણોથી સુકવેલી હે ને સૂર્યના કિરણોથી સુકવેલી મંદાકિની પુષ્કર બીજમાં એનો અર્થ અહીંયા લેવાનો છે ગંગા નદીના કમળોના બીજ એટલે કે કમળ કાકડીની માળા તપસ્વી મહાદેવ મહાદેવ અર્પણ કરી બીજો ચાલો ફરીથી એક વાર જોઈએ પછી પાર્વતીએ તાંબા જેવી કાંતિવાળા લાલ હસ્ત વડે સૂર્યના કિરણો થી સુકવેલી ગંગા નદીના કમળોના બીજની માળા એ તપસ્વી એટલે તપશ્ચર્યામાંથી જાગેલા મહાદેવ શંકરને ગ્રીષાય અહીંયા આટલા છે જે ગ્રીષને ધારણ કરનાર છે જે હિમાલયને ધારણ કરનાર છે મહાદેવ શંકરને મહાદેવ શંકરને અર્પણ કરી વિશોષિતામ એટલે કે સુકવેલી હે ને સૂર્યના કિરણોથી સુકવેલી સૂર્યના કિરણોથી સુકવેલી ગંગા નદીના કમળોના બીજની માળા તપસ્વી એવા તપશ્ચર્યામાંથી જાગેલા મહાદેવ શંકરને ઉપનિન્ય એટલે કે અર્પણ કરી મિત્રો પછી પાર્વતીએ તાંબા જેવી કાંતિ વાળા સૂર્યના કિલણોથી સુકવેલી ગંગા નદીના કમળોના બીજ કમળ કાકડીની માળા તપસ્વી એટલે કે શંકર ભગવાનનું સ્વરૂપ એમાં પણ તેમની તૃતીય આંખ હે ને બીજો શ્લોક પ્રતિ ગ્રહિતુ પ્રણય પ્રિયત્વ ત્રિલોચન સ્થાન ઉપચક્રમે सम्मोहनं नाम च पुष्पधन्वा धनुष्यमोघं समधत बाणम् जुये त्रिलोचनः प्रणयीप्रियत्वात् त्वां प्रतिग्रहीतुम् उपचक्रमे च पुष्पधन्वा च धनुषि सम्मोहनं नाम अमोघं बाण समधत त्रिलोचनः ત્રિનેત્રધારી શંકર ભગવાન ત્રિલોચન એટલે શંકર ભગવાન માટે કે જેમની ત્રીજી આંખને ધારણ કરના છે ત્રિનેત્રધારી શંકર જે શંકર ભગવાન ભક્ત વત્સલ હોવાને કારણે અહીંયા પોતાના ભક્તજનો પ્રત્યે પ્રેમ હોવાને કારણે તામ એટલે કે તેને પ્રતિગ્રહી પ્રતિગ્રહિત એનો અર્થ અહીંયા લેવાનો છે સ્વીકારવા માટે અને ત્રિનેત્રધારી શંકર ભગવાન ભક્ત વત્સલ હોવાને લીધે તે માળાને ગ્રહણ કરવા માટે સ્વીકારવા માટે હે ને ગ્રહણ કરવા માટે અને સ્વીકાર કરવા માટે જે પાર્વતીએ આપેલી જે માળા છે હેને પાર્વતીએ આપેલી તે ગ્રહણ કરવા માટે શંકર ભગવાન ભક્ત વત્સલ હોવાને લીધે પાર્વતીએ આપેલી તે ને ગ્રહણ કરવા માટે જ્યારે તૈયાર થયા જે ભક્ત વત્સલ હોવાને કારણે જે ભક્તજનો ભગવાનને કંઈ આપે છે જેનાથી ભગવાન ખુશ થાય છે ને તેને આપવાને કારણે તેઓ ગ્રહણ કરવા માટે જ્યારે તૈયાર થયા પુષ્પ ધનવા એનો અર્થ થાય છે કામદેવ હે ને પુષ્પ ધનવા છે ધનુષી ધનુષી એટલે ધનુષ્ય સમોહન એટલે સમોહન નામનું હે ને જે આકર્ષિત કરે તેવું અમોદ ક્યારેય નિષ્ફળ ન જાય તેવું બાણ અને સમધત એટલે કે ચડાવ્યું જેમણે ધનુષ્ય પર અમોઘ નામનું બાણ સમધત એટલે કે ચડાવ્યું ફરીથી જોઈએ તે જ સમયે કામદેવે સમોહન નામનું ક્યારેય નિષ્ફળ ન જાય તેવું બાણ ધનુષ્ય પર ચઢાવ્યું તે જ સમયે સમોહન નામનું અમોઘ એટલે ક્યારે નિષ્ફળ જાય તેવું બાણ ધનુષ્ય પર ચઢાવ્યું ફરી જોયો પહેલેથી ત્રિનેત્રધારી શંકર ભગવાન ભક્ત વત્સલ હોવાને લીધે પાર્વતીએ આપેલી તે માળાને ગ્રહણ કરવા માટે જ્યારે તેઓ તૈયાર થયા તે જ સમયે કામદેવે સમોહન નામનું અમોગ જે ક્યારેય નિષ્ફળ ન જાય તેવું બાણ ધનુષ્ય પર ચઢાવ્યું ક્લિયર તમે જોઈ શકો છો અહીંયા ચિત્રમાં જે પાર્વતી દેવી શંકર ભગવાનની પૂજા અર્ચના રહ્યા છે જે કમળ કાકડી જે સૂર્યના કિરણોથી સુકવેલી ગંગા નદીના કમળોની બીજ કાકડીની માળા અહીંયા મહાદેવ શંકરને અર્પણ કરી રહ્યા છે અને તે જ સમયે તેમની નજર ભક્ત વત્સલ હોવાને કારણે તેમની નજર પાર્વતી દેવી તરફ જાય છે તે જ સમયે અહીંયા કામદેવ બેઠા છે અને તે ક્યારેય નિષ્ફળ ન જાય તેવું અમોઘ સંમોહન આ બાણ જે હંમેશા એકબીજાને આકર્ષિત કરે છે તે અહીંયા ધનુષ્ય પર તેમણે ધારણ કર્યું છે અને ધનુષ્ય પર ચડાવ્યું છે મિત્રો ત્રીજો શ્લોક અરસ્તુ કિંચિત પરિલુપ્ત ધૈર્ય ચંદ્ર ઉદયારંભ આરંભ ઇવાંબુ રાશિ ઉમા મુખે બિંબ ફલ અધરોષ્ટે વ્યાપાર માસ વિલોચનાની અન્વય જોઈએ ચંદ્રોદયા આરંભે અંબુ રાશિ ઇવ કિંચિત પરિલુપ્ત ધૈર્યુ બિંબફે ઉમાચના ચંદ્રોદયા આરંભે જેમ ચંદ્રના ઉદયના પ્રારંભે જ્યારે ચંદ્રનો ઉદય થાય છે જ્યારે ચંદ્ર ખીલે છે અને તે ચોક્કસ સમયે એ પ્રારંભે છે અંબુ રાશિ એનો અર્થ થાય છે સમુદ્રની માફક સમુદ્રની માફક ફરીથી જોઈએ અહીંયા પહેલો શબ્દ ચંદ્રોદય આરંભે એનો એટલે ચંદ્રના ઉદયના પ્રારંભે અને સમુદ્રની માફક જેમ ચંદ્રના ઉદયને પ્રારંભે અત્યંત ગંભીર એવો સમુદ્ર પણ કિંચિત પરિલુપ્ત ધૈર્ય પરિલુપ્ત ધૈર્યહી એનો અર્થ છે લોપાયેલા હે હેને જેનું ધૈર્ય હવે વિચલિત થઈ ચૂક્યું છે જેનું મન બેકાબુ બન્યું છે જેના મનમાં ખળભળાટ વ્યાપી ચૂક્યો છે એવું હે ફરીથી જો ચંદ્રના ઉદયના પ્રારંભે અત્યંત ગંભીર એવા સમુદ્ર પણ જ્યારે વિચલિત થઈ જાય છે તેમ કામદેવના સમોહન બાણને કારણે જરાક વિચલિત થયેલા ધૈર્યવા જરાક વિચલિત થયેલા ધૈર્યવા જરા ધ્યાન આપજો મિત્રો માત્ર અહીંયા શબ્દ છે પરિલુપ્ત ધૈર્ય એનો અર્થ લેવાનો છે જરાક વિચલિત થયેલા અહીંયા હર એટલે વિશેષણ તરીકે લેવાનું છે જરાક વિચલિત થયેલા ધૈર્ય વાળા મહાદેવે ફલો અધરસ્ટે એનો અર્થ અહીંયા આપણે મિત્રો લઈશું બિંબ ફળ જેવા અધરોષ્ટ વાળા હે ફળ જેવા અધરોષ્ટ વાળા ઉમા મુખે ઉમા એટલે પાર્વતી દેવી પાર્વતી દેવીનું મુખ

વિચલિત થઈ જાય છે તેમ કામદેવના સમોહન નામના બાણને કારણે જરાક વિચલિત થયેલા ધૈર્યવાળા મહાદેવ શંકરે તે બિંબફળ જેવા અધરોષ્ટ વાળા પાર્વતીના મુખ પર પોતાના ત્રણેય નેત્રોને ફેરવ્યા

ફળ જેવા લાલ અધરોષ્ઠવાળા વાળા પાર્વતીના મુખ પર પોતાના ત્રણે લોચન અથવા તો નેત્રોને ફેરવ્યા મિત્રો સમજો ત્રણેય નેત્રોને ફેરવ્યા ઓકે તમે જોઈ શકો છો અહીંયા જે સેવા પૂજા અર્ચના પાર્વતી દેવી કરી રહ્યા છે અને એવા લાલ અધરોષ્ઠવાળા વાળા એવા પાર્વતી દેવીના મુખ તરફ એમણે દ્રષ્ટિપાત કર્યો છે અને તે સમયની ઘટના છે કે જ્યારે કામદેવ નામના ધારણ કર્યું હતું ચોથો શ્લોક વિવૃણ શૈલ સુતાપી ભાવમ અંગે સ્ફુર કદંબ કલ્પૈ સાચી કૃતા ચારુ પર્યસ્ત વિલોચને અન્વય જોઈએ ચારુતરેણ પર્યસ્ત વિલોચને મુખેન તસ્થો મિત્રો અહીંયા જોઈએ શૈલસૂતા જેનો અર્થ અહીંયા આપણે એમ લઈએ છીએ શૈલ એટલે પર્વત પથ્થર આમ તો અર્થ લઈએ તો બરાબર એટલે અહીંયા આપણે અર્થ લેવાનો છે પર્વતની સુતા એટલે પુત્રી પર્વતની પુત્રી જેને આપણે એ રીતે ઓળખીએ છીએ કે પર્વતની પુત્રી પાર્વતીએ પણ પર્વતની પુત્રી પાર્વતીએ પણ સ્ફુરદ્રાલ દ્રાલ કદંબ કલ્પૈ જેનો અર્થ અહીંયા લેવાનો છે ખીલતા સુકોમળ ખીલતા સુકોમળ કદમના ફૂલ જેવા રોમાંચિત સુકોમળ કદમના ફૂલ જેવા અથવા તો તમે લઈ શકો ખીલતા બાલ કદમના ફૂલ જેવા રોમાંચિત અંગો વડે રોમાંચિત અંગો વડે પોતાના મધુર ભાવને અહીંયા પ્રગટ કર્યા છે અહીંયા ભાવમ મિત્રો ભાવ હે ને જે પોતાના વિવિધ ભાવને શંકર ભગવાનની આગળ જુદી જુદી રીતે પ્રગટ કરે છે ફરીથી જોઈએ પર્વતની પુત્રી પાર્વતી દેવીએ પણ ખીલતા બાલકદમના ફૂલ જેવા રોમાંચિત અંગો વડે પોતાના મધુર ભાવને પ્રગટ કર્યા પર્વતની પુત્રી પાર્વતીએ પણ ખીલતા બાલકદમના ફૂલ જેવા રોમાંચિત અંગો વડે પોતાના મધુર ભાવને પ્રગટ કર્યા સાચી કૃતા ચારુ તરણે સાચી કૃતા એનો અર્થ છે બાજુએ ફરેલી અને લજ્જાથી ચારુ તરણ એનું નામ અર્થ અહીંયા લેવાનો છે વધારે સુંદર ફરીથી જોઈએ લજ્જાથી ઢળેલા અને ચંચળ નેત્ર વાળા પર્યસ્ત વિલોચને એનો અર્થ અહીંયા લઈશું મિત્રો ચંચળ આંખો વાળા ચારું તરણે એટલે કે વધારે સુંદર લાગતા અને લજ્જાથી ઢળેલા વધારે સુંદર લાગતા ચંચળ નેત્ર વાળા હે ને ચંચળ નેત્રવાળા મુખને બાજુએ ફેવરીને ઊભી રહી અહીંયા અર્થ લેવાનો છે સાચી કૃતા એટલે બાજુએ ફેવરીને ઊભી રહી મોઢું મલકાવીને બાજુ પર કરી દીધું ફરીથી જો મિત્રો લજ્જાથી ઢળેલા ચંચળ નેત્રવાળા અને સુંદર લાગતા એવા મુખને બાજુએ ફેવરીને

પોતાના મધુર ભાવને પ્રગટ કર્યા ઢળેલા ચંચળ નેત્ર વાળા વધારે સુંદર લાગતા એવા મુખને બાજુએ ફેવરીને ઉભી રહી ઓકે તમે જોઈ શકો છો કેટલું સુંદર દ્રશ્ય છે જે પાર્વતી દેવી અહીંયા પૂજા અર્ચના કર્યા છે શંકર ભગવાનની અને પોતાની અહીંયા દ્રષ્ટિ શંકર ભગવાન પાર્વતી દેવી તરફ ફેરવી રહ્યા છે તે તમે જોઈ શકો છો પાંચમો અથેન્દ્રિય ક્ષોભમ હેતુ સ્વચેતો વિકૃતે દિધૃક્ષુ દ્રિશા ઉપાન્તેષુ સસર્જ દ્રષ્ટિ અન્વય અથ અયુગ્મ નેત્ર વસિતા ઇન્દ્રિય ક્ષોભ બલવત નિગૃહ્ય સ્વચેતો વિશા ઉપયુગ્મનેત્ર ત્રણ નેત્ર વાળા પછી જીતેન્દ્રિય હોવાને કારણે કારણ કે મિત્રો અહીંયા અર્થ લેવાનો છે વસિત્વા એનો છે વશ કરનાર હોવાથી ઇન્દ્રિય લઈશું મિત્રો ઇન્દ્રિયોના ખળભાટને કારણે એટલે બળપૂર્વક એનો અર્થ અર્થે કાબુમાં પછી ખરેખર જીતેન્દ્રિય હોવાને લીધે ત્રિનેત્ર શંકરે અયુગ્મ નેત્ર એટલે ત્રિનેત્ર શંકરે બળપૂર્વક પોતાની ઇન્દ્રિયો ના ખળભળાટને વિકારને કાબુમાં જીતેન્દ્રિય હોવાને લીધે ત્રિનેત્ર શંકરે બળપૂર્વક પોતાની ઇન્દ્રિયોના ખળભળાટને વિકારને કાબુમાં

બળપૂર્વક પોતાની ઇન્દ્રિયોના ખળભળાટને વિકારને કાબુમાં કરી લીધો સ્વચેતો વિકૃતે હેતુ દિશામ ઉપાંતુ દ્રષ્ટિ સસર્જ અને સ્વચેતો વિકૃતે એનો અર્થ લેવાનો છે મિત્રો પોતાના મનના વિકારના હેતુ કારણે વિદ્રુક્ષુ જોવાની ઈચ્છાથી જોવાની ઈચ્છાવાળા અથવા જોવાની ઈચ્છાથી દિશાં ઉપાંતશું એનો અટલાણ છે દિશાઓના અંત ભાગમાં દ્રષ્ટિ દ્રષ્ટિને અને સસર્જ એનો અટલાણ છે નજર નાખી તે તરફ નજર કરી અને પોતાના મનના વિકારને કારણે અને પોતાના સ્વચેતો વિકૃતિ અને પોતાના મનના પોતાના ચિત્તના વિકારને કારણે જોવાની ઈચ્છાથી અને જોવાના હેતુના કારણે જોવાના ઈચ્છાથી તેમણે ચારેય દિશાઓમાં ચારેય દિશાઓના અંત ભાગમાં પોતાની દ્રષ્ટિ અથવા તો નજર નાખી પોતાના મનના વિકારને કારણે જોવાની ઈચ્છાથી ચારે દિશાઓના અંત ભાગમાં નજર નાખી પહેલેથી જોઈએ પછી જીતેન્દ્રિય હોવાને લીધે ત્રિનેત્ર શંકર ભગવાને બળપૂર્વક પોતાની ઇન્દ્રિયોના ખળભળાટને વિકારને વિકૃતિને કાબૂમાં કરી લીધા અને પોતાના મનમાં જે વિકારને કારણે જોવાની ઈચ્છાથી ચારે દિશાઓના અંત ભાગમાં નજર નાખી ઓકે તમે જોઈ શકો છો શંકર ભગવાન તપશ્ચર્યામાં લીન છે એમની આંખો અને દ્રષ્ટિ પાર્વતી દેવી તરફ ક્ષણિક માટે જાય છે પણ તરત જ પોતાના મન ઉપર તેઓ કાબૂ મેળવી લે છે પોતાના ઇન્દ્રિયો ઉપર જે વિજય મેળવ્યો છે એવા ઇન્દ્રિયોના ખળભાળાટને તેઓ કાબૂમાં કરી લે છે અને આ તરફ અહીંયા કામદે જે ધનુષ્ય પર અમોગ નામનું જે આ સંમોહન બાણ ચઢાવીને તત્પર થયા છે કે જે શંકર ભગવાન પર ધારણ કરાવવાના છે તે તમે જોઈ શકો છો મિત્રો છઠ્ઠો શ્લોક સ દક્ષિણા પાંગ નિર્વિષ્ટ મુષ્ટિમ નતા કુંચિત સવ્ય પાદમ દદર્શ ચક્રીત ચારુ ચાપમ ચાપ પ્રહર્ધ્યુ દ આત્મયો અન્વય જોઈએ સ દક્ષિણા પાંગ નિર્વિષ્ટ મુ્ટિમ નતાશ આ કુંચિત સવ્ય પાદ ચક્રીકૃત ચારુ ચાપ આત્મયોમ પ્રહર્

જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલા નતાશમ એનો અર્થ લેવાનો છે અહીંયા નમી ગયેલા ખભાવાળાને નમી ગયેલા ખભાવાળાને લક્ષને સાધવા જેના ખભા નમી ગયા છે તેમણે જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલા લક્ષને સાધવા માટે જેના ખભા નમેલા છે એવા હે ને કુંચિત સવ્ય પાદમ એનો અર્થ આવે છે વાંકા વાળેલા ડાબા પગવાન વાંકા વાળેલા ડાબા પગવાન એવા વાંકા વાળેલા ડાબા પગવાળાને હેને ફરીથી જોઈએ મિત્રો તેમણે જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલા અકુંચિત સવ્ય પાદ યસ્ય અહીંયા અર્થ લઈશું વાંકા વળેલા

પ્રહાર તુ એનો અર્ચે પ્રહાર કરવા માટે હે પ્રહાર કરવા માટે अव्युदतम તૈયાર થયેલાને તૈયાર થયેલાને દદર્શ એટલે કે જોયો હે ને તેણે જોયો કામદેવને આત્મેયોનીમ દદર્શ એટલે કે કામદેવને જો ફરી જો શુન્દર ધનુષ્યને ગોળાકાર ચક્રાકાર કરીને જે પ્રહાર કરવા માટે ત સાધવા જેના ખભા નમેલા હતા એવા વાંકા વળેલા ડાબા પગવાળા અને સુંદર ધનુષ્યને ગોળાકાર ચક્રાકાર કરીને જે પ્રહાર કરવા માટે તૈયાર થયેલા હતા એવા કામદેવને જોયો તમે જોઈ શકો છો અહીંયા દ્રશ્ય હે ને ડાબા પગને ઉપર કરીને ખભાને થોડાક ઢળેલા રાખીને અહીંયા કામદેવ જે શંકર ભગવાન પર જે સમોહન નામનું અમોઘમાં ચઢાવવા જઈ રહ્યા છે અને શંકર ભગવાન પર પ્રહાર કર્યા છે અને બીજી તરફ શંકર ભગવાન પોતાની તપશ્ચર્યાનો ભંગ કરીને હવે જાગી ચૂક્યા છે એમનો ગુસ્સો કાબુ બહાર થઈ જશે અને જે કામદેવને ભસ્મીભૂત કરી દેશે એ દ્રશ્ય હવે આપણને હવે જોવા મળશે જે તમે જોઈ શકો છો શંકર ભગવાનની ત્રીજી આંખ કે જેના દ્વારા કામદેવને ભસ્મી સાત કરવામાં આવ્યો હતો સાતમો શ્લોક તપો પરામર્શ વિવૃદ્ધ મનુભૂર મંગ દુષ્પ્રે मुखस्य तस्य स्फुरन्नुदर्चि सहसा तृतीया तृतीयादक्षणः कृशानुल निष्पपात् अन्वयजये तपः परामर्श विवृद्धमन्यो भृभङ्गदुष्प्रेक्षमुखस्य तस्य तृतीयात् अक्षण स्फुरन उदर्चि कृशानुः सहसा निष्पपात किल श्लोकमा અહીંયા પરામર્શ વિવૃદ્ધ મન્યો હો જેનો અર્થ છે તપ પરના આક્રમણથી જેનો ક્રોધ વધી ગયો છે તપ પરના આક્રમણથી જેનો ક્રોધ અતિશય વધી ગયો છે તેવા અને ભ્રુભંગ ગદુ પ્રેક્ષક મુખસ્ય જેનો અર્થ અહીંયા લેવાનો છે જેના ભવા ચઢવાને કારણે જેનું મુખ અસહ્ય થઈ ગયું છે જેના ભવા ચડવાની ગયા ભવા ચઢવા એટલે ખૂબ જ ગુસ્સો કરવાને લીધે જેનું મુખ જોવું અસહ્ય બની ગયું છે એવા તસ્ય તૃતીયાત હે જેની ત્રીજી આંખમાંથી જેની ત્રીજી આંખમાંથી સ્ફૂર્ણ જેનો અર્થ લેવાનો છે ઝબકતો એકદમ પલકારા મારતો ઝબકતો હે ઉદરજી એનો અર્થ લઈશું ઊંચે જતી જ્વાળાઓ વાળો એનો અર્થ છે અગ્નિ નિસ્પતાત એનો અર્થ લેવાનો છે ફેંકાયો તે અગ્નિ ખરેખર ફેંકાયો કિલ એટલે ખરેખર જે અગ્નિ ખરેખર ફેંકાયો અહીંયા તૃતીય અક્ષણા અક્ષણા એનો અર્થ લેવાનો છે ત્રીજી આંખમાંથી તેમની ત્રીજી આંખમાંથી ઓકે પોતાના તપ પરના આક્રમણથી જેમનો ક્રોધ અતિશય વધી ગયો છે એવા જેમના ભવા ચઢાવવાને કારણે જેમનો ગુસ્સો અતિશય વધી જવાને કારણે જેમનું મુખ જોવું અસહ્ય થઈ ગયું છે તેવું તેમની શંકર ભગવાનની ત્રીજી આંખમાંથી તેમની ત્રીજી આંખમાંથી ઊંચે જતી અગ્નિની જ્વાળાઓ એકાએક ખરેખર એકાએક ખરેખર બહાર નીકળી તે અગ્નિની જ્વાળાઓ એકાએક ખરેખર બહાર નીકળી સહસા એટલે એકાએક ખરેખર બહાર નીકળી તે અગ્નિની જ્વાળાઓ કૃષાનું એનો એટલે છે તે અગ્નિની જ્વાળાઓ ખરેખર એકાએક બહાર નીકળી અને

એકાએક ખરેખર બહાર નીકળ્યો હે ને તે અગ્નિ એકાએક ખરેખર બહાર નીકળ્યો એવું છે પોતાના તપ પરના આક્રમણથી જેમનો ક્રોધ અતિશય વધી ગયો છે અને ભવા ચઢાવવાને કારણે જેમના મુખને જો અસહ્ય થઈ ગયો છે એવા શંકર ભગવાનની ત્રીજી આંખમાંથી ઊંચી જતી જ્વાળાઓ વાળો અગ્નિ એકાએક ખરેખર બહાર નીકળે ઓકે તમે જોઈ શકો છો અહીંયા પાર્વતી દેવી પૂજા અર્ચના કર્યા છે સાથે શંકર ભગવાન કે જેમની નજર ક્ષણિકભર પાર્વતી દેવી પર જાય છે પણ પોતાના ઇન્દ્રિયો પરનો વિકાર પર જેમને કાબૂ મેળવે છે એ પોતાના મન ઉપર સંયમ કેળવીને તરત જ દ્રષ્ટિપાત કરે છે બીજી તરફ તેઓ જોવે છે

અગ્નિ એકાએક બહાર નીકળે છે અને સીધો એ અગ્નિ કામદેવ પર પ્રહાર કરે છે કામદેવને ભસ્મી સાત કરી દે છે અને તમે જોઈ શકો છો અહીંયા કામદેવ ત્યાં ને ત્યાં જ ભળ ભળ સળગવા લાગે છે આઠમો શ્લોક ક્રોધમ પ્રભુ સહર સહરે તે યાદ યાવદ્રિર ખે મારુદા ચરંતી તાવત્સ વહી ભવનેત્ર જન્મા ભસ્માવશેષમ મદનમ ચકાર હેને જે આપણું ટાઇટલ છે ભસ્માવશેષમ મદનમ ચકાર કામદેવને ભસ્મ સાત કરી દીધો હેને કામ મદનમ એનો અર્થ અહીંયા લેવાનો છે કામદેવને કામદેવને ભસ્મ સાત કામદેવને ભસ્મ સાત કરી દીધો અને અન્વય જોઈએ હે પ્રભુ ક્રોધમ સહર સહર ઇતિ મારુતા ગીર ચરંતી તાવત ભવ નેત્ર જન્મા સહ વહી મદન ચકાર હે પ્રભુ ક્રોધ શાંત કરો શાંત કરો એમ મરુતામ ગિરિ એમ દેવતાઓની વાણી અહિયાં પ્રયોજાય મરુતામ એનો અર્થ અહીંયા લેવાનો છે દેવતાઓની ખે એટલે આકાશમાં ગિરહ એટલે કે વાણી આકાશમાં તે વાણી ચારે હે પ્રભુ હે ભગવાન ક્રોધ શાંત કરો શાંત કરો એમ દેવતાઓની આ વાણી હજુ આકાશમાં ફરતી હતી હે પ્રભુ ક્રોધ શાંત કરો શાંત કરો એમ દેવતાઓની વાણી હજુ આકાશમાં ફરતી હતી સંભળાતી હતી તાવદ બહુ નેત્ર જન્મા અને તે જ સમયે અહીંયા કહે છે શિવના નેત્રમાંથી ઉત્પન્ન થયેલું શિવના નેત્રમાંથી ઉત્પન્ન થયેલો વહી એટલે છે જે અગ્નિ અને શિવના નેત્રમાંથી જન્મેલો તે અગ્નિ કામદેવને ભસ્મસાત કરી નાખે હે ને ફરીથી જોયે ત્યાં શિવના નેત્રમાંથી જન્મેલા તે ભસ્મ સાત કરી નાખ્યો હે પ્રભુ ક્રોધ શાંત કરો શાંત કરો એમ દેવતાઓની વાણી હજુ આકાશમાં ચારેકોર ફરતી હતી સંભળાતી હતી ત્યાં તો શિવના ત્રીજા નેત્રમાંથી જન્મેલા તે અગ્નિએ કામદેવને ભસ્મ સાત કરી નાખ્યો બાળી નાખ્યો ભસ્મ ભસ્મસાત કરી દેવો એટલે બાળી નાખ્યો એ અગ્નિએ કામદેવને ભસ્મ સાત કરી દીધો બાળી નાખ્યો હે પ્રભુ ક્રોધ શાંત કરો શાંત કરો એમ દેવતાઓની વાણી હજુ આકાશમાં ફરતી હતી સંભળાતી હતી ત્યાં તો શિવના નેત્રમાંથી जन्मेला ते अग्निये कामदेव ने भस्मसात करी नाके वो बाळी नाके थैंक यू जय श्री स्वामी नारायण